मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनी विद्या संकुल नी आ वेब सीरीज में हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। केम छो धोरण 6 ना विद्यार्थी मित्रों, मजा में? आज आपणे तमारा धोरण में गुजराती विषय में द्विदल पाठ जेनो क्रम छे त्रीजो ए भणवाना छीए। तो जोईए पाठ। आ पाठ डॉक्टर आई के विजरीवाड़ाए लखेलो छे, जेनो जन्म 14/7/1960 में थयो हतो। डॉक्टर आई के विजरीवाड़ा जन्म भावनगर जिल्लाना अमरगढ़ में थयो हतो। एवो व्यवसाय डॉक्टर छे। साइलेंस प्लीज, मोती चारो, प्रेमनो पगरव अने उंदर भाई ने आँखों आवी वगैरह एमना जाणीता पुस्तकों छे। व्यवसाय डॉक्टर होवा छता पण साहित्य क्षेत्रे पण एमनी एटली बधी सिद्धिओ छे। અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે। પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે। એક વ્યક્તિમાં પ્રભુનિષ્ઠા વ્યક્ત થઈ છે, પ્રભુ પ્રત્યેની એની નિષ્ઠા, પ્રભુ પ્રત્યેનો એનો આદર, પ્રભુ પ્રત્યેની એમની ભાવના વ્યક્ત થઈ છે। અને બીજી બોધકથા છે જેમાં એક યુવક એ પોતાના વ્યવસાયને લગતે કેટલો ગંભીર છે એ વર્ણવવામાં આવ્યું છે। તો જોઈએ, સૌથી પહેલાં છે મૂર્તિ। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો। એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો, એ શિલ્પીની બાજુમાં બેસી ગયો। અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું। એને નવાઈ લાગી, એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે। બે એક જ સરખી મૂર્તિ, તો પહેલાં ભાઈએ પૂછ્યું કે આ મંદિરમાં એક જ સરખી બે મૂર્તિ કેમ? તો પેલો શિલ્પકાર કહે છે કે આ એક મૂર્તિમાં કંઈક ભૂલ છે, કંઈક થોડી ઘણી મિસ્ટેક છે, એના કારણે હું બીજી મૂર્તિ બનાવું છું। પહેલાં માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ। એને તો જગ્યાએ, કોઈ પણ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું। એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પકાર કહે છે કે એના નાક પાસે એક નાનું ઘસરકો થઈ ગયો। શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનકડો ઘસરકો દેખાયો। એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? જો અહીંયા આ શિલ્પકાર અને પેલો ભાઈ કે જેને આ મૂર્તિમાં રસ પડ્યો, એ બંને જણા આપણને દૃશ્યમાન થઈ રહ્યા છે। પહેલાં 20 ફૂટ ઊંચા સ્તંભ પર શિલ્પીએ જવાબ આપ્યો। પહેલાં માણસનો આશ્ચર્યનો પાર ન રહ્યો, એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવા જવાનું કે એના નાક પર નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ જ છીએ ને। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પહેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો, નિશબ્દ એટલે કે એની પાસે એક પણ શબ્દ નહોતો એને પ્રત્યુત્તર આપવા માટે, એને જવાબ આપવા માટે। અને એ પેલા શિલ્પીને તાકીને જોઈ રહ્યો। હવે આપણે અહીંયા જે આ બોધકથા જોઈ એમાં આપણને એક વ્યવસાયકાર, એક શિલ્પકારનો એના કામ પ્રત્યેનો એનો લગાવ અને એની નિષ્ઠા
કે કોઈ જુએ કે ના જુએ મારી ભૂલ, પણ હું અને મારો ઈશ્વર તો જુએ જ છીએ. આ એક સાર નિષ્ઠા હતી એના કામ પ્રત્યેની. હવે જોઈએ એક બીજી વાર્તા, સ્વમૂલ્યાંકન, એટલે કે પોતાની જાતનું જ મૂલ્યાંકન. પરદેશની વાત છે. ત્યાંના એક રેસ્ટોરન્ટમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને એણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો, અને કોઈ ગ્રાહકે એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપીશ. યુવક કહે છે કે અત્યારે તમે જે માણસને રાખ્યો છે એને તમે જે પગાર આપતા હો હું તમારી પાસેથી એનાથી અડધો જ પગાર લઈશ. જુઓ, અહીંયા આ ભાઈ છે જે વાત કરી રહ્યા છે, સામે પક્ષે મેડમ છે, અને અહીંયા આ ઉપેલા ભાઈ છે જે આ બંનેની વાત સાંભળી રહ્યા છે, આ ભાઈની અને પહેલાં મેડમની. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ માટે કોઈ વધારાની રકમ વગર. પહેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એની પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ તને કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો? એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ, મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. આજીજી મીન્સ વિનવણી, રિક્વેસ્ટ કે મને કામ આપો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારે એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય લીધી. દુકાનદારે એને જોતો જ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. તો વિદ્યાર્થી, આવી જ છે આ બે અલગ અલગ સ્ટોરી જેમાં બંને પક્ષે એના કામની નિષ્ઠા આપણને દેખાઈ રહી છે. એક એક પક્ષે છે એક વ્યવસાયકાર, અને બીજા પક્ષે છે એક એવો માણસ કે જે નોકરી કરી રહ્યો છે અને એ પોતાના કામનું મૂલ્યાંકન કરવા માટે સામે પક્ષે ફોન કરી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને જ બૌદ્ધ કથાના હોમવર્કમાં હું તમને શબ્દ સમજૂતી આપું છું અને રૂઢિપ્રયોગ આપું છું. અભ્યાસ આપણે પછીથી કરીશું. અત્યારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે તમારી રફબુકમાં લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે ફરીને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ પાઠ સાથે, નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.